દેશભરમાં દલિતો આદિવાસીઓ લઘુમતીઓ અને મહિલાઓ પર વધી રહેલા અત્યાચારના વિરોધમાં કલેક્ટર વતી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિચાર સંવર્ધક સમિતિ સુરત દ્વારા કલેક્ટર વતી રાષ્ટ્રપતિ અને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે હાલ દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં દલિતો પર અત્યાચાર વધી ગયું છે. દલિતો સાથે આદિવાસીઓ, લઘુમતીઓ અને મહિલાઓ પર પણ દિવસે ને દિવસે અત્યાચાર વધી રહ્યા છે, ત્યારે તાત્કાલિક બંધ કરાવવાની આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે. સાથે દલિત સમાજના ભાઈઓ પ્રત્યે દુર્વ્યવહાર એ માનવતાનો અપરાધ છે અને રાષ્ટ્ર વિરોધી છે તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આજે ડોક્ટર આંબેડકર વિચાર સંવર્ધક સમિતિ અને સમસ્ત દલિત સમાજ દ્વારા મહેરબાન કલેક્ટરશ્રીને ભારતના રાષ્ટ્રપતિ મહામહિમજીને નવી દિલ્હી ખાતે આવેદન પુષ્ટિ કરવા માટે કલેક્ટર સાહેબને અમે મળવા આવ્યા છે. રોજ દલિત સમાજ પર અન્યાય અત્યાચાર થાય છે. તાજેતરમાં જલગાંવ જિલ્લાના જામનેર ખાતે દલિત સમાજના છોકરા એક આરએસએસના બ્રાહ્મણ વ્યક્તિને કુવા પર નાવા ગયા હતા. દેશના એ ગામના નાગરિકો એમને નગ્ન કરીને માર્યા છે, એમની ડ્રીમ કાઢીને ગામમાં ફેરવ્યા છે. વિઠ્ઠલપુર અમદાવાદના પાસે દલિત છોકરાએ જૂતા પહેર્યા તો તું દરવાર પર ફરજમ કરીને મારવામાં આવે છે. અમારો દલિત સમાજનો વ્યક્તિ ઘોડા પર બેસી જાય તો એને ઉતારીને એને મારવામાં આવે છે. આ દેશમાં જે પ્રકારે જાતિવાદ, જે પ્રકારે છૂઆછૂત અને જે પ્રકારે મનુવાદી પ્રવૃત્તિ સર ઉચકી રહી છે અને વ્યક્તિ પર ભેદભાવ કરવાની વાત કરે છે, ત્યારે પોતાને રાષ્ટ્રવાદી કહેતા સંગઠન આરએસએસ કે અન્ય કોઈ સંગઠનો અમારા લોકોના પડખે ઉભા રહેતા નથી. એનો ખાસ નિષેધ કરવા અને અમારી માગણી છે સરકાર સમક્ષ કે આજે મહિલાઓ સલામત નથી. દાદી બાપા જેવા જે દેશ દુનિયાનું ભવિષ્ય વર્તવે છે એ વ્યક્તિ હિન્દુત્વના નેજા હેઠળ મહિલાઓ પર બળાત્કાર કરે છે. બીજી તરફ ટીવી પર ચેનલ પર ઇન્ટરવ્યુ આપે છે, પણ બળાત્કારી બાબાને વસુંધરા રાજેને પોલીસ પકડી શકતી નથી. એ દુઃખદ ઘટના છે. સૌનો સાથ સૌનો વિકાસ, બેટી બચાવ બેટી પઢાવોની વાત કરનાર ભાજપો શાસકો માટે આ ખરેખર ડૂબી મરવા જેવી વાત છે. આજે સમગ્ર દલિતો, મુસલમાનો, આદિવાસીઓ અને ગરીબો ભયભીત થઈ ગયા છે. ગઈકાલે જ ઈદનો તહેવાર, બે દિવસ પહેલા ઈદના તહેવારના દિવસે મોહમ્મદ પૈગંબર સાહેબ પ્રત્યેની બાહ્ય ટિપ્પણી કરી, ઉશ્કેરણીની ટિપ્પણી કરી, ફરી આ ગુજરાતમાં કોમી ઉશ્કેરણી કરનાર પરિબળો સામે ગુજરાતની પોલીસ કે ગુજરાતની સરકાર સખ્ત કાનૂની કાર્યવાહી કરવામાં કરતી નથી. દલિતો પર અત્યાચાર થાય છે એનું કડક હાથે અમલ કરવામાં આવતો નથી. માટે આજે કલેક્ટરશ્રી દ્વારા ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ મહામહિમ શ્રી કોવિંદજીને અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમે માગણી કરી છે કે જો દલિતો પર, ગરીબો પર, મુસલમાનો પર, મહિલાઓ પર અત્યાચાર કરવાનો આપની ભારતીય જનતા પક્ષની સરકાર અને આરએસએસના લોકો બંધ નહીં કરશે તો ટૂંક સમયમાં તમામ ગરીબો એક મંચ પર આવી ઉગ્ર આંદોલન કરશે અને બીજેપી સરકારને ઉખાડીને ફેંકી દેશે. એની તમામ જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારની રહેશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિચાર સંવર્ધક સમિતિના નેજા હેઠળ કલેક્ટર વતી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.